પાટણ તાલુકાના છેવાડાના ગામોમાં વસતા મુસ્લિમ હિન્દુ ભાઈઓ એકતા દર્શન કરાવતા મંદિરોનું નિર્માણ કરતા સમાજને એક નવી રાહ ચીંધી છે. પાટણ તાલુકાના લોટપુર અને વંસાણા બાદ દિયોદરડા ગામે પણ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ ફાળો ઉઘરાવી ગોગા મહારાજનું નવીન મંદિરનું નિર્માણ કરતા સમરસ વાતાવરણ ઊભું થયું છે. પાટણથી 12 કે 13 કિલોમીટરના અંતરે દિયોદરડા ગામ આવેલું છે. આ ગામમાં 1500ની જનસંખ્યા છે. ગામમાં ઠાકોર મુસ્લિમ સહિત અન્ય કોમના લોકો વસવાટ કરે છે. ત્યારે આજથી 20 થી 25 વર્ષ પહેલા ગામમાં ગોગા મહારાજનું નાનું મંદિર હતું. ત્યાં ગામના સરપંચ લાવજીભાઈ 1 વર્ષ પહેલા ગોગા મહારાજના મંદિરનું બનાવવાનું નક્કી કર્યું હતું અને મંદિરનું કામ ચાલુ હતું, પરંતુ મંદિરના નિર્માણમાં આર્થિક સહયોગ વગર કંઈ જ થાય નહીં તે માટે તેમણે વોટ્સએપ ગ્રુપ દ્વારા ગામ લોકોને જાણ કરી મંદિરમાં અનુદાન આપવામાં સહયોગ માંગ્યો. ગામ લોકોએ પણ ઉદાર થઈને દાનનો પ્રવાહ વહેવાડ્યો હતો, જેમાં ખાસ કરીને મૂળ દિયોદરડામાં પરંતુ હાલ મુંબઈ, અમેરિકા અને પાકિસ્તાનમાં વસતા ઇસ્લામી મોમી આગા ખાન સમાજ મંદિરના નિર્માણમાં લાખો રૂપિયાનો ફાળો આપી ભાઈચારાની ભાવના ઉજાગર કરી. આ પાટણ તાલુકાના દિયોદરડા ગામમાં દાસજીયા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે અમારે દિવસ છે અને આ નિમિત્તે અમે સમગ્ર દેશના અંદર એક સંદેશો ફેલાવવા માંગીએ છીએ કે દરેક લોકો આ રીતે હળી મળીને રહે તો ક્યારે બી કોઈ પણ પ્રકારનો લોકોના અંદર તકલીફ ન ઊભી થાય કે કોઈ કુંઠવાદ પેદા ન થાય કે કોઈ પણ પ્રકારનું ન થાય. આજે ગોગા મહારાજના મંદિરનું જે અમારા ગામના સરપંચ શ્રી લાડજીભાઈએ 1 વર્ષ પહેલાં નક્કી કર્યું કે મને એક મંદિર બનાવવું છે, તો મંદિરનું કામ ચાલુ કરી દીધું અને પછી અમારા એક વોટ્સએપ ગ્રુપ દ્વારા અમારા આખા ગામના દરેક લોકોને જાણ કરી કે ભાઈ આપણે એક મંદિર બનાવવાનું છે, જેને જે અનુદાન આપવું એ આપી શકે છે. અહીંયા અનુદાન બહુ મોટા પ્રમાણમાં આવ્યું. લોકોએ અમેરિકામાંથી બહુ મોટા પ્રમાણમાં પૈસા આપ્યા, પાકિસ્તાનથી આપ્યા. અમારા ગામના જે વતની હતા, વર્ષો પહેલાં જતા રહ્યા હતા અહીંથી, એ લોકોએ યાદ કરી અને અમારા આ મંદિરને અને અમારા ગામને યાદ કરી અને બહુ મોટા પ્રમાણમાં ફાળો આપેલો છે. અને આ મંદિરનું નામ અમારા ગામવાળાએ, અમો લોકોએ સિમ્બોલ ઓફ યુનિટી એટલે એકતાનું મંદિર એવું અમે નામ આપ્યું છે. અને આ મંદિર બનાવવા માટે લગભગ 35 લાખ રૂપિયાનો ખર્ચો નક્કી કરેલ છે. એમાં આને અમે ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ મારીશું અને એના અંદર ગાર્ડન બનાવશું અને આને એક પર્યટન ધામ તરીકે અમારે એને આગળ લઈ જવું છે. અને આ આપના ટીવીના માધ્યમથી હું સમગ્ર ભારતવાસીઓને કહેવા માંગુ છું કે સંપથી રહેવાનું અને કોઈ પણ પ્રકારનું જો આપણામાં એકતા હોય તો કોઈ મંદિર કે મસ્જિદનો સવાલ જ નથી આવતો. આમાં મોટા ભાગના ફાળો આપવાવાળા અમે ઇસ્માઈલી મોમિન ભાઈઓ છીએ અને અમારા ગામના ઠાકોર કોમના છોકરાઓ અને બધા લોકોએ પોતાના ટ્રેક્ટરો, પોતાની ગાડીઓ અને પોતાનાથી બની શકે વધુમાં વધુ મહેનત કરી અને આ મંદિરને જલ્દીમાં જલ્દી પૂરું કરવા માટે બહુ સાથ સહકાર આપેલો છે. એમાં ખાસ કરી અને અમારા ગામના છોકરાઓ લગભગ 200 થી 300 સ્વયંસેવકો રાત દિવસ ખડે પગે ઊભ્યા રહી અને આ મંદિર પૂરું કરવામાં એમને કોઈ પણ કામ બતાવવામાં આવે તો એ કોઈએ મના નથી કરી. છોકરાઓનો ખૂબ સહકાર છે. ક્યારે બી રાત્રે 9 વાગે ફોન કરો, 11 વાગે ફોન કરો તો 50 થી 100 છોકરા આવી જાય અને આ મંદિરમાં કોઈ પણ પ્રકારનું એમને કામ અમે બતાવીએ છીએ તો છોકરાઓ બધું કામ કરવા રાત દિવસ તૈયાર છે અને એ લોકોએ ખૂબ જ ફાળો આપ્યો છે. અમે તો આર્થિક રીતે આપ્યો છે પણ એમને તો શારીરિક, આર્થિક અને દરેક રીતે મહેનત કરી છે, એમાં એમનો ખૂબ ફાળો છે. અને આ મંદિર પરમેનન્ટ આ રીતે અને આનાથી સારી રીતે જળવાઈ રહે એવું અમે ગામવાળાઓ સાથે નક્કી કરી અને એને મેન્ટેન કરવાની અમે પૂરી કોશિશ કરશું. અને બીજું કે હર વર્ષે આમાં અમારે આવતા 5 વર્ષ સુધી તો આવી રીતે હવન કરાવવું પડશે અમારે, તો આવતા 5 વર્ષ સુધી આવો જ માહોલ રહેશે અમારા ગામમાં કે બધા ગામવાળા આવશે, ભેગા થશે, મળશે. અને આમાં અમેરિકાથી બી લોકો પણ અહીંયા આવેલા છે આ મંદિરના દર્શન કરવા માટે, એ અમારા સરપંચના ભાઈ લોકો છે. અને અમે લોકો બી બોમ્બેથી આવ્યા છીએ. છેલ્લા 10 દિવસથી આ ગામના મંદિરની વધારેમાં વધારે શોભા વધે એ માટે અમે લોકો બોમ્બેથી અમારા ધંધાઓ આમ જ મૂકીને આવી ગયા છીએ કે અમે ફક્ત અમારું આ ગામ છે. આ ગામ અમારા ગામમાં 20 જણની જ વસ્તી છે, પરંતુ આ ગામ અમારું છે અને અમારા ગામ તરીકે જ અમે એને આગળ લઈ જવા માંગીએ છીએ. અને ગુજરાતના અને પૂરા ઇન્ડિયાના એક નકશા ઉપર અમારા ગામને પ્રતિષ્ઠિત ગામ તરીકે અમે આગળ વધારવા માંગીએ છીએ.
આજે સમગ્ર દેશમાં રામ મંદિર બનાવવા અંગે જન આંદોલન છેડાયું છે, ત્યારે પાટણના નાનકડા એવા દિયોદડા ગામે સમગ્ર દેશવાસીઓમાં એકતાની જોવા ભાવના જાગી છે. જો લોકો આ રીતે ઝાળી મળીને રહેશે તો સોનામાં સુગંધ ભળી જાય. ગામમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા નિર્માણ થયેલ ગોગા મહારાજનું મંદિર અંગેની વિવિધ આપતા સમુદીભાઈને લોકમત ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ મંદિરનું નામ સિમ્બલ ઓફ યુનિટી એટલે કે એકતાનું મંદિર રાખ્યું છે. મંદિરના નિર્માણ પાછળ લગભગ 35 લાખનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. મંદિરની ચારે બાજુ કમ્પાઉન્ડ, વોલ ગાર્ડન ઉપરાંત પર્યટન ધામ તરીકે વિકાસવાનું પણ ગામ લોકોનું આયોજન છે. વધુમાં તેમણે કહ્યું કે જો આપણામાં એકતા હોય તો મંદિર કે મસ્જિદનો સવાલ જ નથી. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે દર વર્ષે મંદિરમાં ધાર્મિક હવન કરવામાં આવશે. એટલું જ નહીં પણ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભરમાર વચ્ચે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ભોજન પ્રસાદ લઈ સમગ્ર દેશમાં કોમી એકલાસાનો સંદેશ અપાયો છે. આજે દિયોદડા ગામે ગોગા મહારાજના પ્રાણ પ્રતિષ્ઠાનો જે અવસર પાર પડ્યો છે એમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈ બધા સાથે મળીને એક સારું એવું કાર્ય કરેલું છે. આમાં એક હિન્દુ મુસ્લિમનું એક એકતાનું પ્રતીક છે. આમાં ખાસ કરીને બહાર ગામ રહેતા વ્યક્તિઓ કે ખાસ કરીને પાકિસ્તાનથી જે વ્યક્તિઓ રહે છે એ લોકોએ ઊંડા દિલથી સારો એવો ફાળો આપેલો છે, એ નોંધપાત્ર છે. અને અત્યારે જે દેશનો માહોલ છે, અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને પોલિટિક લીડરો આપણને અંદર જે ફૂટ પાડવાની કોશિશ કરી રહ્યા છે, એના માટે એક તમાચા રૂપા એક ઉદાહરણ છે અને હિન્દુ મુસ્લિમ એકતા સચવાય એના માટે એક બહુ સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે.